એક વખત વિજયનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો. લોકો અનેક પ્રકારની પેટની અજાણી બીમારીઓ વડે પીડાવા લાગ્યા. બીમારી એટલે હદ સુધી ફાટી ગઈ હતી કે સમ્રાટ પોતે તેમજ અનેક દરબારીઓ પણ પેટના રોગોનો ભોગ બની ગયા. સમ્રાટે રાજવૈદ્યને બોલાવ્યા, ઈલાજ કર્યો. વૈદ્યજીએ પોતાનો મત જાહેર કરતા કહ્યું, મહારાજ, આ અનેક પ્રકારના રોગો ખાદ્ય પદાર્થમાં કરવામાં આવેલી ભેળસેળના કારણે થાય છે. આપ તપાસ કરાવો કે બજારમાં એવી ભેળસેળવાળી વસ્તુ કઈ છે અથવા એવી કઈ વસ્તુ ભેળવવામાં આવે છે. મહારાજે પોતાના વિશ્વાસુ જાસૂસોને આ કામ સોંપ્યું. જાસૂસોને તપાસ કરતા જણાવવામાં આવ્યું કે શાક બનાવવા માટે મસાલામાં વપરાતી રાઈની સાથે કાળા પથ્થરનો ભૂકો ભેળવવામાં આવ્યો છે. સમ્રાટે જ્યારે પેટના રોગો માટેનું આ કારણ જણાવવામાં આવ્યું ત્યારે તરત જ રાઈ વેચનારા દુકાનદારોને પકડી લેવામાં આવ્યા. ભરિયા દરબારમાં એમને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી. સજા સાંભળીને બિચારા દુકાનદારોએ પોતાના બચવા માટે ઘણી દલીલો કરી. એમણે સગાઓને નિર્દોષ હોવાની અને છોડી દેવા માટે વિનંતી કરી, પરંતુ પરિણામ કંઈ ન મળ્યું. નિરાશ થયા પછી દુકાનદારોના સગા સંબંધીઓ કોઈક રસ્તો નીકળે એ માટે તેનાલીરામ પાસે ગયા. સૌએ એકી અવાજે તેનાલીરામને કહ્યું, આપણા રાજ્યમાં રાઈ દળવા માટે એક જ ઘંટી છે અને તે ઘંટી આપણા રાજપુરોહિતજીના એક સગાની છે. એની પાસેથી વાટેલી રાઈ ખરીદી બીજા દુકાનદારો વેચે છે. એમની પાસે રાઈ પારખવાની કે તપાસવા માટે કોઈ સાધન પણ નથી, તો પછી દંડ દુકાનદારોને શા માટે? તેનાલીરામે બધી જ વાત ધ્યાનથી સાંભળી. પછી બધાને સૌ સૌના ઘરે મોકલી દીધા. ઘણી વાર સુધી બુદ્ધિશાળી તેનાલીરામ વિચાર કરવા લાગ્યો, આ બિચારા નિર્દોષ દુકાનદારોને દંડમાંથી કેવી રીતે બચાવવા? બીજી તરફ સમ્રાટ કૃષ્ણદેવરાય આ બાબતે ખૂબ જ કડક હાથે કામ લેવા માંગતા હતા. કોઈની પણ વાત સાંભળવા જરાય તૈયાર નહોતા. ખૂબ વિચાર કર્યા પછી છેવટે એમણે એક યુક્તિ શોધી કાઢી. તેનાલીરામ તુંગભદ્રા નદીને પેલે પાર જ્યાં ઝૂંપડીઓમાં લોકો રહેતા હતા એવી વસ્તીમાં ગયો અને દરેક ઝૂંપડીમાં ઘૂસી જઈને પાણીના માટલા ફોડવા લાગ્યો. આમ તેનાલીરામ જેવા બુદ્ધિશાળી અને રાજ્યના ખાસ માણસે આવું કામ કરતા જોઈ બધા જ બૂમો પાડવા લાગ્યો. તેનાલીરામજી પાગલ થઈ ગયા, તેનાલીરામજી સૌ પાગલ થઈ ગયા છે. કેટલાક માછીમારો આ સમાચાર રાજાને આપવા માટે દોડી આવ્યા. ચારેય તરફ એક જ વાતની ચર્ચા હતી, તેનાલીરામજી પાગલ થઈ ગયા. મહારાજ કૃષ્ણદેવરાયે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ એકદમ હેબતાઈ ગયા. શું ખરેખર તેનાલીરામ પાગલ થઈ ગયો હશે? શું ખરેખર તેનાલીરામ પાગલ બની ગયો? તેનાલીરામને શું થયું હશે? શું બન્યું હશે? સમ્રાટને વિશ્વાસ નહોતો આવતો. છે વખતે પોતાની સાથે કેટલાક ખાસ માણસો લઈ એ પોતે જાતે જોવા માટે માછીમારોની વસ્તીમાં આવી ગયા. સમ્રાટ તો ત્યાંનું દ્રશ્ય જોઈ દંગ થઈ ગયા. તેનાલીરામ હજી પણ માટલા જ તોડી રહ્યો હતો. સમ્રાટે ઘોડા ઉપરથી નીચે ઉતર્યા પછી કહ્યું, તેનાલીરામ થોભી જા, આ તું શું કરી રહ્યો છે? તેનાલીરામે કહ્યું, માટલા ફોડી રહ્યો છું મહારાજ. થોડી વાર અટકી ફરી તેનાલીરામે કહ્યું, આપ જોઈ રહ્યા છો ને, આ બધા જ માટલાનું પાણી ગંદુ છે. આ પાણી પીનારા લોકો બીમાર પડી જશે કે નહીં? સમ્રાટે આગળ આવી તેનો હાથ પકડી લીધો પછી કહ્યું, તેનાલીરામ ભાનમાં આવ, માટલામાં રહેલું પાણી ગંદુ છે તો માટલાનો શું વાંક? તને ખબર નથી કે તુંગભદ્રા નદીમાં પાણી ઉપર જ ગંદુ આવી રહ્યું છે? તેનાલીરામે કહ્યું, મહારાજ આપ શું કહો છો? સમ્રાટે કહ્યું, હા ખરેખર નદીનું પાણી જ ગંદુ છે. હવે એ જ પાણી આ લોકો માટલામાં ભરે તો એમાં માટલાનો શું વાંક? માટલાને સજા શા માટે આપવી? તેનાલીરામે કહ્યું, પરંતુ મહારાજ.
મહારાજે કહ્યું, પરંતુ શું તેનાલીરામ? તેનાલીરામે થાવકાઈપૂર્વક કહ્યું, મહારાજ, વાટેલી રાઈ વખતે તો આપે આ નીતિ અપનાવી નહોતી. જેમ રાઈ વેચનારાએ આપે ગુનેગાર ગણ્યા, તેમ હું પણ નદીને બદલે માટલાઓને ગુનેગાર ગણી સજા આપવા લાગ્યો છું. હું ગંદુ પાણી રાખનારને અપરાધી માનવા લાગ્યો છું, પછી ભલેને એ ગમે ત્યાંથી આવ્યું હોય. આવી વાત સાંભળી સમ્રાટ કૃષ્ણદેવરાય બુદ્ધિશાળી તેનાલીરામને વાતોમાં રહેલા સાર સમજી ગયા. બુદ્ધિશાળી તેનાલીરામ વાતનો મર્મ પણ સમજી ગયા. રાજમહેલે પાછા આવીને એમણે રાઈ વેચનાર તમામ દુકાનદારોને નિર્દેશ છોડી મૂક્યા. પુરોહિતના સગાની કે જેની રાઈ દળવાની ઘંટી હતી તેને બોલાવીને સજા કરી તેનાલીરામને મોટું ઇનામ આપ્યું અને કહ્યું, ધન્ય છે તેનાલીરામ, તને કંઈ પણ કહ્યા વગર મારા ખોટા નિર્ણયનું ભાન કરાવી દીધું અને મારા હાથે અન્યાય થતો બચાવી લીધો. મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. કોઈ પણ કામ કરવા પહેલા આપણે થોડોક વિચાર તો કરવો જ જોઈએ, બરાબર ને? તો હવે આપણે મળીશું આગળની વાર્તામાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો અને ભણતા રહો. આવજો મિત્રો.